ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારો લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં પહેલા બે લાયકોને પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલા નમસ્કાર દોસ્તો એસપી સ્વાગત છે વર્તમાન સમયમાં દેશમાં કોરોના આંકડાઓ સતત વધી રહ્યા છે ત્યારે હાલમાં ગુજરાતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની વાત કરીએ તો આંકડાઓ પ્રતિદિન વધી રહ્યા છે ઉલ્લેખનીય છે કે રાજ્યના ચાર મહાનગર અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં કોરોનાની મહામારીને લઈને તંત્ર દ્વારા નિયંત્રણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જોકે હાલમાં અમદાવાદને પણ પાછળ છોડી સુરત શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોના કેસને લઈને ત્યાંના કલેક્ટર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય મુજબ હવે સુરતમાં આ નિર્ણય મુજબ હવે સુરતમાં અને જિલ્લામાં ઠેર ઠેર રેપિડ ટેસ્ટ કેન્દ્ર ખોલવામાં આવશે જે કોરોના ને ટેસ્ટ સરળતાથી કરી શકાશે હાલમાં આખા રાજ્ય સહિત સુરતમાં કોરોના સંક્રમણમાં જે ઉછાળો જોવા મળી રહ્યો છે એ ઉછાળાને ધ્યાનમાં રાખીને સુરતમાં કલેક્ટર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય પ્રમાણે શહેર અને જિલ્લાના વિવિધ સ્થળે સો જેટલા રેપિડ ટેસ્ટ કેન્દ્ર ખોલવામાં આવશે આ રેપિડ કેન્દ્રમાં કોઈ પણ નાગરિક સાતસો રૂપિયા આપીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકશે આ નિર્ણય સતત વધતા જઈ રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે આ કેન્દ્ર અંગે સુરતના કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જલ્દી શહેર અને જિલ્લાઓમાં શરૂ થનારા આ રેપિડ કેન્દ્રમાં નાગરિકો સાતસો રૂપિયા આપીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકશે આ અંગે નિર્ણય ખાનગી તબીબો તેમજ આઈએમ ના હોદ્દેદારોની હાજરીમાં લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાનો પોઝિટિવ કેસનો આંકડો સતત ઉછળતો જોવા મળી રહ્યો છે ત્યારે હવે સોમવારે બપોર સુધી સુરતમાં જ ગ્રામ્ય વિસ્તારમાં ઓગણચાલીસ પોઝિટિવ કેસ જ્યારે શહેરમાં અઠ્યાસી જેટલા કેસ જોવા મળ્યા હતા અને આવા સમયે સુરતમાં કુલ કોરોનાના આંકડાનો આંકડો દસ હજાર એકસો અઢાર થયો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ બે હજાર બસો સિત્યોતેર કેસ જોવા મળ્યા છે તો બસ આ દરડો માટે આટલું ફરવા મળે તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અમારી ચેનલ કરો ફેસબુક પેજ ને લાઇક કરો